એવું ગામ જ્યાં ફક્ત મહિલાઓ જોવા મળે છે આખરે આ ગામમાં કેમ એક પણ પુરુષ નથી આ સવાલ ચોક્કસ તમારા મનમાં થતો હશે તો આપને કહી દઈએ કે એની પાછળ એક ઘટના જવાબદાર છે એક એવી આકસ્મિક ઘટના જે બાદથી પુરુષો આ ગામમાં જોવા જ નથી મળતા પુરુષ વિનાના આ ગામમાં મહિલાઓ હવે રણચંડી બનવા મજબૂર બની છે ત્યારે એવું તો કયું કારણ જવાબદાર છે જેના માટે આખું ગામ પુરુષ વિનાનું બની ગયું હવે એ જુઓ ઘર છે પણ ઘર ધણી નથી પુરુષ વિનાનું થઈ ગયું આ ગામ મહિલાઓ કહે સાંભળો અમારી વાત ગામડીના બાળકોને મહિલાઓ ભારે પરેશાન સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં આવેલી ગામડી ગામમાં પ્રવેશો એટલે તમને એવી અનુભૂતિ થાય કે જાણે સ્વયંભૂ કરવામાં આવ્યું હોય દૂર દૂર સુધી ગામમાં તો કોઈ પુરુષ જોવા જ નથી મળતા આપણે એવું જોઈએ કે ગામમાં પુરુષોની સંખ્યા મહિલા કરતાં વધારે હોય ક્યાંક મહિલાઓની સંખ્યા વધારે હોય પરંતુ બિલકુલ પુરુષો જ ગામમાં ના હોય આ વાત માનવામાં ના આવે પરંતુ હકીકત છે હા પણ એવું નથી કે ગામમાં પુરુષો વર્ષોથી નથી આ થોડા દિવસ પૂર્વેની વાત છે ગામમાં પુરુષો તો હતા પરંતુ બધા પલાયન થઈ ગયા છે જી હા બધા ફરાર થઈ ગયા હવે આ ગામમાં પુરુષો જ્યારથી નથી ત્યારથી પંચાયતની કચેરી પર ખંભાતી તાળા જોવા મળી રહ્યા છે દુકાનોના પણ શટર બંધ છે કારણ કે ગામમાં કોઈ પુરુષ જ નથી કોઈ પુરુષ ન હોવાથી ગામડી ગામમાં દૂધ મંડળી જ બંધ છે પશુપાલક મહિલાઓને હવે દૂધ આપવું ક્યાં એ મોટો પ્રશ્ન ઊભો થયો છે હાલમાં ત્રણ હજારથી વધારેની વસ્તીમાં માત્ર સો જેટલી મહિલાઓ જ ગામમાં વસવાટ કરી રહી છે તેમજ પશુપાલન થકી પેદા થયેલું દૂધ હવે ગામના શ્વાન તેમજ ગાયો ભેંસોને આપી દિવસ પસાર કરવામાં આવી રહ્યો છે હવે આ ગામમાં કેમ પુરુષો નથી તેના માટે એક આકસ્મિક ઘટના જવાબદાર છે થોડા દિવસ અગાઉ સાબરકાંઠાના નેશનલ હાઈવે નંબર આઠ પર ગામડી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ હાઈવે પર ચક્કા જામ કરાયો તે દરમિયાન પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા બસ અરાજકતા ફેલાવવાની ઘટના બાદ પોલીસે ચાલીસ લોકો સામે નામજોગ ફરિયાદ કરી અને સાતસોથી વધુ લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો બસ તે બાદથી ગામના તમામ પુરુષો ધરપકડથી બચવા ફરાર થઈ ગયા અને ત્યારબાદથી ગામની મહિલાઓ અને બાળકોને કંડગત વેઠવી પડી રહી છે દરસિંહ નામના વ્યક્તિને એક્સિડન્ટ થતાં ગામડી ગામના લોકો બધા રોડ ઉપર બેસી ગયા તે પોલીસ આવતા બધાને એક્સિડન્ટમાં બધાને રોડ ઉપરથી લઈ ગયા બીજાને પૂરી દીધા ડેરી બંધ છે દુકાનો બંધ છે ગામમાં બધાને ખાવું પીવું મુશ્કેલ પડે છે ડુંગરા પર ચડી ગયા છે લોકો બીજાને લઈ ગયા અને બીજાને ઘર છોડીને જતું રહેવું પડે છે તે કારણે ખાવા પીવાનું મુશ્કેલ પડે છે લોકો કઈ રીતે જીવે ગામમાં રહેતી મહિલાઓના ઘરધણીજ ગામમાં ન હોવાથી તેઓની આંખોમાંથી આંસુ સુકાતા નથી ગામની મહિલાઓને જાત જાતની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ડેરી બંધ છે દૂધ ભરાવવા ના જઈ શકવાના કારણે મહિલાઓ દૂધ ઢોળી દેવા મજબૂર છે ગામ માં ડેરી છે ડેરી વાળો ને ડેરી વાળો લઈ ગયેલ લઈ ગયેલા છે તે ડેરી છે એમ કે લોકો કેવી રીતે દૂધ ભરાવું દૂધ ભરાવા છો જ હોય ગાયો નું ભેસો નું બગડી જાય ના કરતાં લોકો ઢોળી દેશે બૈરો સોરો એકલો મૂકીને બધા પુરુષો જતા રહી છોકરો ને શું ખબર આવું લોકો ઘર માં કશું સહ નહી ગોમ્બ ગલ્લા એ ગલ્લાય બનશે રાત્રે રાત્રે એમ કે આખા ગોમ માં આયા આયા એવી રીતે બધો બેનો ઊંઘતો નથી રાત્રે કોઈ પુરુષ સ નહીં તો અમે હેનું લઈએ અમારા ઘર માં કશું સહ નહી તો લાઈન શું ખવડાય એ બાળકો તો દાઢી તો જવું પડે ને તે ચેક આ છૂટા કરો આમાં જે દૂધ મંદિર વાળાનું તો અમે દૂધ ભરાઈ શકીએ અમે ઢોરવાનું શું ખવડાવીએ આમાં કશું ખવડાવવાનું ઢોરવા માટે સહ નહીં ના માત્ર દૂધ મંડળીઓ પરંતુ ગામની દુકાનો સહકારી સંસ્થાઓ પણ હાલ બંધ છે આવી સ્થિતિમાં પ્રાથમિક સુવિધાઓ માટે પણ ગામની મહિલાઓને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે પીવાના પાણીની સમસ્યા પણ હતી પરંતુ બહારથી બોર ઓપરેટરોને બોલાવી બોર શરૂ કરવામાં આવ્યા છે દૂધ મંડળીમાં દૂધ ભરાવવાની સમસ્યાનું નિરાકરણ લાવી દેવામાં આવે તેવી પણ માંગ થઈ રહી છે ગામની મહિલાઓ અને બાળકો ગામમાં જોવા મળી રહ્યા છે અને ગામમાં પાણીના પીવાના પ્રશ્નોના કારણે બોરો ઓપરેટરોને અમારે આજે બોલાવી આઈ કાર્ડ આપી અને આ બોલાવી અને પાણી ચાલુ કરાવવું પડેલું છે તેમ છતાં ગામમાં પીવાના પાણીનો હાલ અત્યારે પ્રશ્ન નિવારણ કરેલ છે અને મહિલાઓને દૂધ મંડળી દ્વારા જો દૂધ ભરાવવામાં આવે તો તેમને ઘણી રાહત મળે એવી છે ફરાર થઈ ગયેલા ગામના પુરુષો છેલ્લા પાંચ દિવસથી ગામમાં જોવા મળ્યા નથી મહિલાઓ અહીં ચારે કૂરથી મુસીબતોમાં મુકાય છે હાલ મહિલાઓને ખેતી પર પશુપાલન પર તો ધ્યાન રાખવું પડી રહ્યું છે સાથે ઘરમાં બાળકોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવું પડી રહ્યું છે ખાસ કરીને રાત્રિના સમયે મહિલાઓ માટે રહેવું વધારે મુશ્કેલ બની જાય છે ગામની મહિલાઓ હવે તંત્ર અને પોલીસ પાસે મદદની આશા રાખી રહી છે કે તેઓ તેમના ઘરધણીઓને પાછા લાવે અને જ્યાં સુધી પુરુષો પાછા ના આવે ત્યાં સુધી દૂધ મંડળીઓમાં દૂધ ભરાવવા સહિતની પ્રાથમિક સુવિધાઓ તેમને આપવામાં આવે તેવી માંગ ગામની મહિલાઓ કરી રહી છે આ મહિલાઓ દિવસ રાત બસ રાહ જોઈ રહી છે કે ક્યારેક ગામના પુરુષો પરત ફરે અને ફરી ગામ ધબકતું થઈ જાય પુરુષ પ્રધાન ગણાતો આ ગામમાં પુરુષો ક્યાંય એક પણ પુરુષ નથી તે બાબતમાં લઈને હાલમાં સ્ત્રી અને નાના બાળકો ગામમાં છે ગામના યુવતીઓ અને સ્ત્રીઓનું કહેવું છે કે ગામમાં અમારે રહેવું કઈ રીતે ક્યાં રાતના સમયે જ્યારે પોલીસ આવે ત્યારે ડરનો માહોલ છે એક તરફ દૂધ ભરવા જેવી મુશ્કેલી છે દૂધની ડેરી બંધ છે કરિયાનાના અને દૂ નાના નાના ગલ્લાઓ બંધ છે આજુબાજુ ક્યાંય જવું હોય કઈ રીતે નીકળવું તે પણ મોટો પ્રશ્ન પડ્યો પડી રહ્યો છે અને જે ઢોળચારા ડોર ઢાખરને ખવડાવવું કઈ રીતે એ બાબતમાં લઈને ઘર નિભાવવું એ પણ મુશ્કેલી બની બની રહી છે આ બાબતમાં લઈને તંત્ર કેવા અને કેટલા પગલાં ભરે છે તે જોવું રહ્યું હિતેશ રાવલ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા